મુદ્દે જમીન ગુમાવનાર આદિવાસીઓને અન્યાય થયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું જેના પગલે ફરી તેનું પુનરાવર્તન ન થાય તેવી માંગ સાથે રેલી નીકળી હતી આ વેળાએ વ્યારા નજર માંડવી વાસદના કોંગ્રેસી ધારાસભ્યો પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી સહિતના લોકો પણ ઉપસ્થિત રહી રેલીને સમર્થન આપીને વિરોધનો સુર પુરાવ્યો હતો અને પ્રોજેક્ટ રદ કરવા માટે માંગ કરતું આવેદન કલેક્ટરને સુપ્રત કર્યું હતું તાપી પા નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લામાં ઘણા બધા બત્રીસથી પણ વધારે ગામો ડૂબાણમાં જાય છે અને વન પર્યાવરણ બધું જ ડૂબાણમાં જાય છે આદિવાસી સંસ્કૃતિ ડૂબાણમાં જાય છે અમે ધરમપુરમાં પણ આદિવાસી સમાજની રેલી કાઢીને સરકારશ્રીને ચેતવણી આપી હતી પરંતુ સરકારના કેટલાક પીઠ્ઠુઓ આ લોલીપોપ આદિવાસી સમાજને આપવા માંગે છે આ બજેટની આગલી રાતે એવું કીધું કે અમે બજેટમાં લેવાના નથી છતાં પણ આ ચોર અને લુચ્ચા લોકો આદિવાસી સમાજની અમને પડેલી નથી અને એવો આ આખા વિસ્તારના લોકોને લોલીપોપ આપીને આદિવાસી સમાજને લોલીપોપ આપવા માંગે છે પરંતુ બજેટમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવી દીધા છે અને જો આ જ રીતે એ લોકો સરકાર જો ડેમ બનાવવાની કોઈ પણ હિલચાલ કરશે તો અમે આક્રમક રીતે અમે આક્રમક રીતે લડત ચલાવવાના મૂડમાં છે હવે અમે ડાંગ જિલ્લામાં અગિયાર તારીખે રેલી કરીને આવેદનપત્ર આપીશું અમારો આદિવાસી એકતા પંચ દ્વારા આ તાપી જિલ્લા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ જે આયોજન હતું એ પાર તાપી નર્મદા લિંક પરિયોજના જે છે તેના ઉપર હતું એમાં જે ડેમ બનનારા છે તેના છ ડેમો ઉપર હતું આ જે યોજના છે ખરી એ બે હજાર દસની સાલમાં કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે એમયુ થયેલ હતો ઘણા સમય થઈ ગયો મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું ગયા વર્ષે કે અમે આ યોજનામાંથી નીકળી જઈએ છીએ તેમ છતાં દિલ્હી કેન્દ્રીય સરકારમાંથી એનું બજેટ પાસ કરવામાં આવ્યું પછી ગુજરાતના આપણા મંત્રી શ્રી કહે છે કે આ ડેમ નથી બનવાના બે એ સરકારો ગુજરાત સરકાર અને મારા સરકાર ના પાડે છે અને કેન્દ્રીય સરકાર બજેટ પાસ કરે છે એટલે આ જે યોજના જે છે એ આદિવાસીમાં ભ્રમ ફેલાવનારી છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ